હમણાં એક ઘટના બની એક યુવકનું બેતાલીસ તેતાલીસ વર્ષના યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું અને આ ઘટના વધુ હચમચાઈ જાય ત્યારે જ્યારે તમે તમે એ યુવકને પર્સનલી જાણતા હો જેના જોડે કદાચ નાના હોય ત્યારે ક્રિકેટ બી રમેલા હોય અને વારે તહેવારે સોશિયલ ફંક્શન ઉપર મળવાનું બી થતું હોય એટલે ખરેખર આ એક દુઃખદ ઘટના હોય છે પણ એના કરતાં બી વધુ દુઃખદ ત્યારે થતું હોય જ્યારે સમાજનું રિએક્શન કંઈક અજુકતું જ આવતું હોય છે જે યુવકની વાત કરી રહ્યા છે એ એકદમ હેલ્ધી યુવક હતો રોજ જીમમાં જવાનું પ્રોપર શરીર મેન્ટલ બોડી મેન્ટેન હતું અને એક પોઝિટિવ એટી સાથે જીવવા માણસને બી અચાનક એટેક આવે છે અને આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે ઘણા લોકો એ વસ્તુ કહેતા હોય છે કે વધુ પડતા જીમ કરવાથી અથવા તો જીમ કરવાના કારણે એટેક આવેલો છે એના લીધે જીમ કરાય જ નહીં એ બહુ જ ખોટી વાત છે ક્યારે આપણે વિચારીએ છીએ કે એક્સિડન્ટ થતા હોય છે અને એના લીધે માણસનું મૃત્યુ થતું હોય તો કાલથી વાહનો ચલાવવાનું જ બંધ કરી દેવું જોઈએ આટલા બધા પ્લેન ક્રેશ થતા હોય છે કે બોટ ક્રેશ થતી હોય છે એટલે એના ઉપર જવાનું જ બંધ કરી દઈએ એની જગ્યાએ આપણે એને સેફ્ટી પ્રિકોશન રાખવા જોઈએ પણ આપણે એસ્કેપિસિઝમમાં માનીએ છીએ બસ એમાંથી બહાર કઈ રીતે નીકળી જવું ઘણું બધું ખાવાથી તમને ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થતું હોય છે તો શું આપણે ખાવાનું બંધ કરી દેતા હોઈએ કે કઈ વસ્તુ ખાવી એના ઉપર ધ્યાન રાખતા હોઈએ એ જ રીતે જીમ કરવાથી એટેક આવે છે એ વાત સદંતર ખોટી છે હા જીમ કરતી વખતે અથવા કરતા પહેલા અમુક ટેસ્ટ તમારે કરાવવા જરૂરી હોય છે સૌથી ફસ્ટ હોય છે કે કાર્ડિયોગ્રામ હોય છે ટ્રેડમિલ ટેસ્ટ હોય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે હૃદયના બ્લોકેઝને જાણવા માટે અને જ્યારે બી તમે કોઈ વિગ્રસ એક્સરસાઇઝ કરતા હોય તો એના પહેલાં આ ટેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ હોય છે એનાથી તમારા શરીરમાં રહેલા હિડન બ્લોકેજીસની ખબર પડતી હોય છે અને રાઈટ ટાઈમે એક્શન લેવાતું હોય છે સો બેઝિકલી જીમ કરવાનું બંધ કરવા કરવા પડતા શું સાવચેતી રાખવી એ ધ્યાન રાખવું જરૂરી છે તો એના માટેનો ફર્સ્ટ પોઈન્ટ એ છે કે એક ટીએમટી ટ્રેડમિલ ટેસ્ટ તમારા ડોક્ટરને કહીને તમે કરાવડાવી શકો છો જેનાથી તમને આગળના સ્ટેજ ઉપર કઈ હોય તો ખ્યાલ આવી શકતો હોય છે બીજી વસ્તુ અમુક બ્લડ રિપોર્ટ્સ એવા છે જે લોકોની ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગલી પોઝિટિવ છે એમાં અમુક બ્લડ રિપોર્ટ જેવી કે સિરમ હોમોસિસ્ટિન છે હાઈ સેન્ટિસિટિવિટી સીઆરપી છે એવા ઘણા એવા ટેસ્ટ છે કે જે તમને આગળના સ્ટેજ ઉપર કરી દો અને એની મેડિસિન ચાલુ કરી દો તો ભવિષ્યમાં એટેક આવવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે તો બેઝિકલી જે ટ્રેડમિલ સિવાય આ બ્લડ રિપોર્ટ કરાવવા જરૂરી હોય છે અને એને પ્રિકોશનરી મેજર તરીકે કરાવીને જો એની મેડિકેશન ચાલુ કરવામાં આવે તો મોટે ભાગે આવી વસ્તુની અંદર તમે કોઈની જાન બચાવી શકો છો અને ત્રીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે અમુક પ્રકારની મેડિસિન જેના આગળના વિડીયોમાં બી ડિસ્કસ થયેલું છે જેવી રીતે ઇકોસ્પ્રિન છે ક્લોપિડોગ્રીલ છે એટોર્વા સ્ટેટિન છે જેની ઇમરજન્સી મેડિસિન કીટ કહેવાય છે જેમાં સાત મેડિકેશનો હોય છે ને એનો ખર્ચો ત્રીસ રૂપિયા કરતાં બી ઓછો હોય છે એ દરેક ઘરની અંદર રાખવો બહુ જરૂરી હોય છે એ લેવાથી સાયન્સ અને રિસર્ચ એમ કહે છે કે થર્ટી ફાઈવ ટુ ફોર્ટી પર્સન્ટ કેસીસની અંદર જો પ્રોપર રીતે લેવામાં આવે તો તમે હાર્ટ એટેકના કારણેના થયેલા મૃત્યુને તમે ઓછું કરી શકો છો ચાલીસ ટકા એટલે બહુ વધુ કેસ થાય સોમાંથી તમે થી ચાલીસ લોકોની ઇમરજન્સી કીટના કારણે જાન બચી શકતી હોય છે માટે જ જીમ બંધ કરવા કરતાં આપણી એક સાવચેતીનો સ્ટેપ તરફ આગળ વધવું જોઈએ અને બીજી વસ્તુ જ્યારે બી તમને ક્યારે કોઈ એવા લક્ષણો દેખાય તો એવું ના વિચારશો કે હોસ્પિટલમાં જઈશું એટલે મને કદાચ કંઈક નવું ને નવું ડૉક્ટર ભરમાઈ જશે તમારે પ્રોપર કન્સલ્ટેશન કરાવવું જરૂરી હોય છે કોઈ બી હવે કંઈ હાર્ટ એટેકની કોઈ ઇમે એજ લિમિટ નથી રહી ઈવન વીસ વર્ષના છોકરાઓમાં આવે છે પચાસ વર્ષમાં બી આવે છે ને સેવન્ટી વર્ષમાં બી આવે છે તો જ્યારે બી તમને કોઈ એવા લક્ષણો દેખાય ત્યારે પ્રોપર ડોક્ટરનું ગાઈડન્સ લઈને એને વસ્તુનો ડાઉટ ક્લિયર કરવો જોઈએ અને એ બી નથી કહેતો કે નથી ડરી ડરીને જીવવાની જરૂર છે જો એક વખત બધા રિપોર્ટ નોર્મલ આવે તમારા ડૉક્ટર તમને કોન્ફિડન્ટલી કહેતા હોય કે ના હૃદયની કોઈ ચિંતા નથી તો પછી એને મગજમાંથી દૂર બી કરવાની જરૂર છે માટે જ જીમ બંધ કર્યા કરતાં આપણે જે થોડી પ્રિકોશન રાખવા જોઈએ એ રાખીને પ્રોપર ગાઈડન્સની અંદર રૂટીન વર્ક કરવું જોઈએ જીમ તમારા હાર્ટ માટે હેલ્પફુલ થતું જ હોય છે હા પણ એના માટેના જે પ્રિકોશન હોય એને રાખ્યા હોય તો આવી કોઈ ઘટના બનતી હોય એને આપણે અટકાવી શકીએ છીએ થેન્ક યુ